વાત કરીએ રાજકોટની, રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલના દરોડા 44 ટીમ દ્વારા શહેર વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વાવડી, ખોખરદળ ગામ અને માવડી વિસ્તારની સોસાયટીઓમાં દરોડા પાડવામાં આવ્યા. સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી પકડાય તેવી પણ શક્યતાઓ. તો રાજકોટ શહેરમાં હવે પીજીવીસીએલ ની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ વિસ્તારોમાં દરોડા કરવામાં આવ્યા, જેમાં 44 ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું, જે અંતર્ગત વાવડી, ખોખરદળ ગામ અને મૌડી વિસ્તારનો સમાવેશ છે. મૌડી વિસ્તારની જે વિવિધ સોસાયટીઓ છે તેમાં દરોડા કરવામાં આવ્યા. સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી પકડાય તેવી પણ હાલ તો શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટના છે, જ્યાં પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શનિ મૈયડ પાસેથી. શનિ, રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું છે વધુ માહિતી? રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા આજે દરોડા છે તે પાડવામાં આવ્યા હતા. અલગ અલગ 44 જેટલી ટીમો બનાવીને દરોડા છે તે પાડવામાં આવ્યા હતા. શહેરના વાવડી રોડ, કોકરદળ, મૌડી વિસ્તાર આવી સોસાયટીઓમાં દરોડા છે તે પાડવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં વીજ ચોરી ઝડપાય તેવું લાગી રહ્યું છે. કોકરદળના શીતલાનગર એરિયા હોય, જડેશ્વર પાર્ક હોય, વેલનાથ સોસાયટી હોય, આંબેડકર નગર, કોડિયાલ નગર, તે વિસ્તારમાં વીજ લોસ આવી રહ્યો હતો. તે વિસ્તારમાં અચાનક જે પીજીવીસીએલના વીજ દરોડા છે તે પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી છે તે સાંજ સુધીમાં સામે આવશે. જી બિલકુલ. જી શનિ, માહિતી બદલ આભાર.